આપણે સાંભળીએ તેના વીસ ટકા યાદ રહે આપણે જોઈએ તેના ત્રીસ ટકા યાદ રહે સાંભળીએ ને જોઈએ તેના પચાસ ટકા યાદ રહે આપણને એમ કહેવામાં આવે કે તમે આ બોલો તો તમને એસી ટકા યાદ રહે પણ જો તમે કરો તો તમને નેવું ટકા યાદ રહે બહુ જ સૂત્ર સાદામાં સાદું સૂત્ર આઈ હિયર આઈ ફર્ગેટ હું સાંભળું છું ને હું ભૂલી જાઉં છું તમારામાં અત્યારના મારી વાત તમારા ગળે ઉતરી છે પણ સાંભળું છું ને ભૂલી જાઉં છું આઈ હિયર આઈ ફોરગેટ બીજું મહત્વનું સૂત્ર આઈ સી આઈ રિમેમ્બર હું જોઉં છું તો મને યાદ રહે છે બટ ઇફ આઈ ડૂ આઈ અન્ડરસ્ટેન્ડ હું પોતે કરું તો મને યાદ રહે છે અને ફરી એકવાર યાદ કરું કરવાની વાત આવી એટલા માટે આપણો વિદ્યાર્થી આપણો બાળક મારું ને તમારું સંતાન બને એટલું સ્વનિર્ભર બને પોતાના ઉપર બને એ આવીને ચપ્પલનો ઘા કરે એ આવીને પોતાના પેન્ટ ને બંગડીની જેમ ઉતારીને મૂકી દે અને આપણે હરખ ભેર પાડોશીને આવીને રોજ ચપ્પલ ફેંકી દે લ્યો ભાઈ આના ઓરતા ન કરાય આવું જાહેરમાં ન બોલાય આને અસંસ્કાર કહેવાય અત્યારે આપણે એને એ શીખવવું પડે ધીમે ધીમે કરતા કે તારું ટેબલ તું સાચવ તારો રૂમ તું સાચવ તારા જોડા તું સાચવ તારું પેન્ટ તું સાચવ આ બધું એને શીખવવું જ પડે એ તો મોટું થશે ત્યારે કરશે ના મોટું થશે ત્યારે કરશે નહીં ડુબાડશે કારણ કે જ્યારે તમારે એને શીખવાનો સમય હતો ત્યારે તમે એને શીખવી શક્યા નથી સમયને જે જાળવે નહીં તેને સમય કદી જાળવતો નથી આ ગ્રંથિ આપણા મનમાંથી બંધ કરવી પડે કારણ મેં કહ્યું એ પ્રમાણે આઈ હિયર આઈ ફોરગેટ આઈ સી આઈ રિમેમ્બર બટ ઇફ આઈ ડૂ આઈ અન્ડરસ્ટેન્ડ હું કરું છું તો મને સમજાય છે